ધોરાજીના સુપેડી ગામ નજીક રેલવે ફાટક પાસે અને બિલેશ્વર ફીડર નજીક આવેલ એક ખેતરમાં ગોડાઉનમાં પોલીસે બનાવટી જંતુનાશક દવાનો રૂપિયા 2,33,660નો મુદ્દામાલ સાથે બેશુમોને ઝડપી લીધા હતા, ત્યારે ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવતા ખેતીવાડી ખાતાના અધિકારીની ફરિયાદને લઈને પોલીસ દ્વારા બેશુમોની ધરપકડ કરવામાં આવી હતી. નીરુભાઈ નામના એક ખેડૂતના ખેતરેથી સુપેડી વિસ્તારમાંથી ખેતી અધિકારીએ 30 તારીખના રોજ 309 બોટલ લગભગ 2,33,000ની કિંમતની દવાઓનો જથ્થો મળી આવેલો હતો અને એને સેમ્પલ લઈ અને જૂનાગઢ ખાતે એફિસરમાં ચેક કરાવતા એ બિનપ્રમાણિત દવાઓ હોય અને ખેડૂતો સાથે છેતરપિંડી કરવાના ઈરાદાથી એના જે ખોટા મૂળ દવાના જ કન્ટેન્ટ લગાડી અને વેચવા માટેની જે તજવીજ કરતા હતા એના અત્યાર સુધી કુલ 2 આરોપીઓની ધરપકડ કરેલી છે અને આરોપીઓની આગળની તપાસ ચાલુ છે. હાલ પૂરતા તો જે કંઈ બનાવ છે એ ખેડૂતોની સાથે જ બન્યો છે. મોટી કૌભાંડ કે છેતરપિંડીમાં તો કોઈપણ માણસો પોતાની આર્થિક લાભ મેળવવા માટે આ પ્રકારના હથકંડા અપનાવી અને ખેડૂતોની સાથે છેતરપિંડી કરતા હોય છે. તપાસ ચાલુ છે, એના તમામ મૂળ સુધી જઈ અને આની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો એવું ન કહી શકાય, કારણ કે જે કંઈ છે એ કૌભાંડ પોલીસ અને ખેતી અધિકારીએ ભેગા મળીને જ એને પર્દાફાશ કર્યો છે. આગળની તપાસમાં જે કંઈ નીકળશે કાયદેસરની કાર્યવાહી થશે.